યસ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કોલ લેટર આવી ગયા છે, જેમાં આજના દિવસથી બધાને મળવાનું શરૂ થઈ ગયું છે. હવે આ વિડીયો ખાસ બનાવવાનો ઉદ્દેશ એ છે કે પેપર સ્ટાઇલ થોડીક ચેન્જ થઈ છે. કેટલી ચેન્જ થઈ છે અડધું જ પાર્ટ આપણને ખબર છે, પણ પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે. તો જે 2017 પ્રમાણે પેપર લેવાતું હતું એમાં હવે સ્ટ્રેટેજી બદલાઈ ગઈ છે. એટલે 2017 પ્રમાણે જે પાર્ટ 1નો વિડીયો અમે સ્ટ્રેટેજી આપવામાં આવ્યું હતું એ હવે ચેન્જ થયું છે. જે તમારા બોર્ડની સામે મેં લખ્યું છે એ પ્રમાણે હવે પેપર સ્ટાઇલ થશે. એટલે તમે બધા એ પ્રમાણે ઘરે બેસીને કે કશે ક્લાસમાં જતા હો કે અમારા ત્યાંના જે સ્ટુડન્ટો તૈયારી કરે છે એ બધાને તો અમે પર્સનલી બતાવીએ છીએ, સ્ટ્રેટેજી ચેન્જ કરજો હવેથી. ઓકે મિત્રો, અને પેપર પહેલાં કરતાં ટફ થવાનું છે એ ધારીને તૈયારી કરજો. કેમ કે સ્ટ્રેટેજી જે બતાવવા જઈ રહ્યો છું તે પ્રમાણે કોલ લેટરમાં જે આવ્યું છે એ પ્રમાણે તમને બતાવીશું. ઓકે, તો એન્ડ સુધી જોતા રહેજો વિડીયોને, કે તમને આખા વિડીયોમાં તમને સ્ટ્રેટેજી કેવી રીતના એક્ઝામ માટે બનાવવાની છે તેના વિશે જાણકારી મળશે. તો મિત્રો, થોડુંક તમને પહેલાં બતાવી દઉં કે જે સ્ટ્રેટેજી આની પહેલાં હતી, કુલ 100 માર્કની સ્ટ્રેટેજી હતી, હવે એ ચેન્જ થઈને સેકન્ડ પાર્ટ 30 માર્ક્સનું પૂછાશે. આ કોલ લેટરમાં મેન્શન થયું છે, જે તમને કોલ લેટર પહેલા વિશે ડિટેલ્સ બતાવ્યું હતું કે 2 કલાકની એક્ઝામ રહેશે, જે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા બપોરે સુધીની એક્ઝામ રહેશે. 23 તારીખની ડેટ છે, બરાબર મિત્રો? 2 કલાકની એક્ઝામ સવારે 11 થી 1. હવે સ્ટ્રેટેજીમાં એવું છે કે 100 માર્કનું પેપર જે લેવામાં આવતું હતું એ 100 માર્ક્સમાં ફર્સ્ટ પાર્ટ, જે મેથ, રિઝનિંગ, જીકે, ઇંગ્લિશ, કોમ્પ્યુટર જે આવે છે એના વિશે ડિટેલ્સ નથી બતાવી કે અમે કેટલા માર્ક્સનું પેપર લઈશું. બટ સેકન્ડ લેટર રાઇટિંગ એસે એ 30 માર્ક્સનું પૂછાશે એ કન્ફર્મ થઈ ગયું છે. ઓકે મિત્રો, હવે 30 માર્ક્સનું પૂછાશે એમાં બી હજી બહુ બધી વસ્તુઓ કન્ફ્યુઝનવાળી છે, બટ 30 માર્ક્સનું થશે એ પાક્કું. જો 30 માર્ક્સ અહીંયાથી પૂછાવાનું હશે તો આ તરફથી 70 માર્ક્સનું જ પૂછાશે, જો કુલ 100 માર્કનું પેપર હશે તો તે પ્રમાણે. હવે આ તરફની સ્ટ્રેટેજીમાં જે બદલાયું છે સિલેબસ પ્રમાણે, લેટર રાઇટિંગ 10 માર્ક્સનું પૂછાશે, એક નિબંધ પૂછાશે એ પણ 10 જ માર્ક્સનું પૂછાશે, અને એક નવું શરૂ એડ થયું છે, ગુજરાતી પેરેગ્રાફને ઇંગ્લિશમાં પેરેગ્રાફ કરવું, ગુજરાતી ટુ ઇંગ્લિશ, એના પણ 10 માર્ક છે. એટલે પહેલાં આપણી 2 વસ્તુઓ હતી, લેટર રાઇટિંગ ને એસે બંને મળીને 25 માર્ક્સ આવતું હતું, હવે 3 સેક્શન થઈ ગયા છે અને 10 10 માર્ક્સનું પૂછાશે. લેટર રાઇટિંગ 10 માર્ક્સ, નિબંધ લેખન 10 માર્ક્સ, અને ગુજરાતી પેરેગ્રાફનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું રાઇટિંગથી, એના 10 માર્ક્સ. હવે મિત્રો, આ જ વસ્તુ 30 માર્ક્સ આ તરફ ગયા તો હવે જોવા જઈએ તો આ તરફ 70 માર્ક્સ વેચ્યા, તો 70 માર્ક્સની સ્ટ્રેટેજી હવે ચેન્જ થઈ ગઈ આપણી. ચેન્જ એટલા માટે કરવું પડે છે કે અમુક થોડું ઘણું માર્ક્સ ઓછા થશે અમુક સેક્શનમાં, જે રીતના મેથ્સ પેપર સ્ટ્રેટેજી ચેન્જ કરી છે એટલે પેપર અઘરું થશે, એટલે મેથ્સમાં ઓછામાં ઓછા 20 માર્ક્સ, લગભગ 20 માર્ક્સનું ક્વેશ્ચનો પૂછાશે. એઝ ઇટ ઇઝ કમ્પ્યુટરની વાત કરું તો તેમાં 20ની લગભગ સવાલ જવાબો પૂછાશે. રિઝનિંગ અને જીકે પોર્શન એવું છે કે 10 થી 12 માર્કનું પૂછાઈ શકે છે, એ થોડુંક આશરે ઉપર નીચે થશે, જ્યારે ઇંગ્લિશ 10 માર્ક્સની પૂછાવાની સંભાવના છે. આ બધા જેટલા પણ માર્ક્સ મૂકવામાં આવ્યા છે એ 70 પ્રમાણે મૂકવામાં આવ્યા છે, અને એ અપડાઉન થઈ શકે છે, પણ પેપર ટફ આવશે તો કોઈ પણ સેક્શનમાં માર્ક્સ અપ થશે ને કોઈમાં ડાઉન થઈ જશે. જેવી રીતના વાત કરીએ કે એ રિઝનિંગ 10 થી 12 લખ્યું છે તો શાયદ 5 જ માર્ક્સનું રિઝનિંગ પૂછાય, મેથ્સ વધારે પૂછાશે, કમ્પ્યુટર વધારે પૂછાઈ શકે, ઇંગ્લિશ કે જીકે વધારે પૂછી મળે, તો એ પ્રમાણેની સ્ટ્રેટેજી તમે બનાવજો ભણવા માટે. ઓકે મિત્રો, કેમ કે એ સ્ટ્રેટેજી આજે ચેન્જ થઈ છે એટલે અમારા ક્લાસમાં તો અમે બધાને બતાવી દીધું, વિથ ફોર્મો પ્રેક્ટિકલ બધું ચાલુ થઈ ગયું છે. હવે મેઇન વસ્તુ છે કે ટાઈમ,
જે 2 કલાકનું ટાઈમિંગ છે એનું સેટ કેવી રીતના કરેલું છે? ટાઈમિંગનું મેન્શન કરવામાં આવ્યું નથી કે કેટલા મિનિટમાં 70 માર્કની એક્ઝામ લઈશું ને કેટલા મિનિટમાં 30 માર્ક્સની. તો મારા મંતવ્ય પ્રમાણે, અમે મારા વ્યૂ પ્રમાણે અમે જે ધાર્યું છે કે 30 માર્ક્સની જે એક્ઝામ રહેશે રાઇટિંગવાળી, જે પાછળથી લેવામાં આવશે, એ 45 મિનિટ અથવા તો 1 કલાકની રહેશે. 45 મિનિટ હશે કાં તો 1 કલાકની હશે. એ પ્રમાણેનો સબ્જેક્ટ વાઇઝ તમારે સ્ટ્રેટેજી બનાવીને કામ કરવાનું રહેશે. 45 મિનિટ અથવા 1 કલાક, આ ધ્યાનથી સાંભળજો. ઓકે મિત્રો, અને બીજી આ તરફ છે 70 માર્ક્સ. તો 70 માર્ક્સનું પેપર કાં તો 1 કલાકનું હશે, કાં તો 75 મિનિટ, કાં તો 60 મિનિટનું, અથવા તો 75 મિનિટનું પેપર રાખશે. જો 75 મિનિટ રાખવામાં આવશે તો આ તરફ 45 મિનિટ હશે, જો આ તરફ 1 કલાકનું પેપર હશે તો આ તરફ પણ 1 કલાકનું પેપર હશે. એ પ્રમાણે તમારે મેન્ટલી પ્રિપેરેશન કરીને ટાઈમ મેનેજમેન્ટ કરજો મિત્રો, કેમકે 23 તારીખે 11 થી 1 વાગે એક્ઝામ ફિક્સ થઈ ગઈ છે. કોલ લેટર આવી ગયું છે, કોલ લેટર મેં મારા હાથેથી વાંચ્યું છે, અને વાંચ્યા પછી જે મને જોવા મળ્યું છે એ પ્રમાણે આ સ્ટ્રેટેજી હું તમારી સામે શેર કરું છું. ઓકે મિત્રો, એટલે બહુ ઓછો સમય છે, અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો નીચે અમારે ટેલિગ્રામ ચેનલ છે, અમારી જાહેરાતો તમે જોતા હશો, એમાં તમને લખેલું જ હશે. મારું નામ નવીન કુશવાહા છે, જે યસ એકેડમી તમે યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો, અને મિત્રો યસ એકેડમી ટેલિગ્રામ ચેનલ પણ છે જ, મેં લિંક મોકલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તમે એનાથી જોઈન કરી શકશો. તો ભવિષ્યમાં આવનારી તમામ વિડીયો, કોઈ ન્યૂઝ, કોઈ પણ તમામ વસ્તુઓ તમને મળતી રહેશે. ઓકે મિત્રો, તો આજથી જ લાગી જાઓ, જેના જેના ઘરે કોલ લેટર પહોંચી જશે એ તમામ લોકો જોડાઈ જશો જલ્દીથી જલ્દી તૈયારી કરવા માટે. ઓકે મિત્રો, અને દરરોજ અમને જેમ જેમ ટાઈમ મળશે તેમ તેમ તમારી સામે હું હાજર થઈશ. ઓકે મિત્રો, ધન્યવાદ.